નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 9. હું છું જગદીશ. સમય થઈ ચૂક્યો છે ચર્ચા કરવાનો, ને આજનો સૌથી મોટો મુદ્દો, મોતના સોદાગરોને આપો સજા. તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અંગે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, અને સમાચાર શું છે તેની પણ વાત કરી લઈએ. સંપૂર્ણપણે ગેરકાયદે ચાલતો હતો ટીઆરપી ગેમ ઝોન, આ એક મોટા સમાચાર. ટીઆરપી ગેમ ઝોન માટે બીયુ સહિત કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં નહોતી આવી. ટીઆરપી ગેમ ઝોન સંપૂર્ણપણે ગેરકાયદે બાંધકામ હતું, અને ગેરકાયદે બાંધકામમાં ગેમ ઝોનને કારણે 28 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. રાજકોટ અગ્નિકાંડ મામલે થયેલ સુઓ મોટોમાં આજે પણ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી, જેમાં ગુજરાત હાઈકોર્ટની બેંચે રીતસરનો ગુજરાત સરકાર એએમસી આરએમસી એસએમસીનો ઉધડો લીધો. હાઈકોર્ટે તમામને વેધક સવાલ કર્યા. મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર, પોલીસ વિભાગ, આરએનબી વિભાગ સહિત તમામને હાઈકોર્ટે આડે હાથ લીધા. સ્થાનિક તંત્રને ફટકાર લગાવતા કયા નિયમ અનુસાર ગેમ ઝોને મંજૂરી આપવામાં આવી, આવા મુદ્દે ખુલાસો કરવા આદેશ અપાયા. 2021થી લઈને આજ દિન સુધી જે પણ ઘટના બની તે માટે તમામ મ્યુનિસિપલ કમિશનરને હાઈકોર્ટે જવાબદાર ગણાવ્યા. તમામ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસરને પણ સોગંદનામું દાખલ કરવાના આદેશ આપવામાં આવ્યા. અમદાવાદ, સુરત, વડોદરા મ્યુનિસિપલ કમિશનરને સોગંદનામું કરવા આદેશ હાઈકોર્ટે આપ્યો. ભવિષ્યમાં શું કરવા માંગો છો તે અંગે પણ ખુલાસો હાઈકોર્ટે માંગ્યો છે. રાજ્ય સરકાર વતી હાઈકોર્ટમાં એડવોકેટ જનરલ મનીષા લવકુમાર શાહે જવાબ રજૂ કર્યો, જેમાં તેઓએ કહ્યું કે રાજ્ય સરકારે ખૂબ ગંભીરતાથી આ વિષય લીધો છે અને તાત્કાલિક પગલાં ભર્યા છે. ઘટનાનો અનધિકૃત બાંધકામ માટે એવું હતું કે બિલ્ડિંગ યુઝ પરમિશન લેવી પડે, એના માટે પ્રોપર પ્લાન મૂકવા પડે. પરંતુ આ જે કિસ્સાની અંદર, જે ટીઆરપી મોલની અંદર જે આ ગેમિંગ ઝોન હતો, તેને ક્યારેય તેઓએ પ્લાન પાસ કરાવ્યા જ નહોતા, અને પ્લાન પાસ નહોતા કરાવ્યા એટલા માટે બિલ્ડિંગ યુઝ પરમિશન પણ લીધેલ ન હતી. તો આવી પરિસ્થિતિની અંદર જ્યારે આ 100% ઇલીગલ કન્સ્ટ્રક્શન હતું, તો તેની અંદર બિલ્ડિંગ યુઝ પરમિશન મળી ન શકે, અને ફાયર ના જે નોર્મ્સ પણ પૂરા કરવામાં ન આવ્યા. સંવાદદાતા રોનક વર્મા ફોનલાઈન પર જોડાયેલા છે. રોનક, કોર્ટમાં હવે આ મુદ્દો પહોંચ્યો છે, અત્યાર સુધી કોર્ટ તરફથી શું ટાંકવામાં આવ્યું છે, કોર્ટનું ઓવરઓલ આ મુદ્દે અવલોકન? બિલકુલ, જે પ્રકારે રાજકોટમાં અગ્નિકાંડ સામે આવ્યો, જેમાં સત્તાવાર આંકડો આવ્યો છે તે મુજબ 28 લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટે લીધેલી સુઓ મોટો સંજ્ઞાન ઉપર જે સુનાવણી હાથ ધરાઈ, જેમાં આજે રાજ્ય સરકાર વતી એડિશનલ એડવોકેટ જનરલ ઉપરાંત જે કોર્પોરેશન છે તેના પેનલ એડવોકેટ છે તે હાજર રહ્યા હતા, અને જે સમગ્ર ઘટના છે તેના અંગે તેને લઈને જે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી, જેમાં જે ગંભીર બેદરકારી છે તે એ સામે આવી છે કે જે રાજકોટમાં ટીઆરપી ઝોન ચાલતો હતો, જે ગેમ ઝોનમાં આગ લાગી હતી, તે સંપૂર્ણપણે ગેરકાયદેસર રીતે ચાલતું હતું. ન માત્ર ફાયર એનઓસી, પરંતુ જે બિલ્ડિંગ એનઓસી છે તે પણ લીધી નથી, બિલ્ડિંગ યુઝ પરમિશન છે તે પણ હતું નહીં. એટલું જ નહીં, પરંતુ અનધિકૃત બાંધકામ છે તે આ કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રુડાના નવા નિયમો હેઠળ જે મંજૂરી છે તે માંગવામાં આવી ન હતી. એક તરફ જે સ્થાનિક તંત્ર છે તે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યું છે, તેમાં પણ વિરોધાભાસ આવી રહ્યા છે, ત્યારે આજે હાઈકોર્ટમાં એ વાત સ્પષ્ટ કરી દેવામાં આવી છે કે કોઈ પણ પ્રકારની મંજૂરી આ ગેમ ઝોન માટે આપવામાં આવી ન હતી. બીજી તરફ હાઈકોર્ટની વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર વતી જે એડવોકેટ હાજર રહ્યા હતા તેમણે પણ જે કડક કાર્યવાહી માટેનું જે આશ્વાસન છે તે આપવામાં આવ્યું છે. તો બીજી તરફ ગુજરાત હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે છેલ્લા 4 વર્ષથી ફાયર અને ફાયર સેફ્ટીને લઈને જે વિગતવાર સુનાવણીઓ હાથ ધરાઈ રહી છે તેમાં અનેક જે આદેશો છે, હુકમ છે, તે ગુજરાત હાઈકોર્ટ તરફથી આપવામાં આવ્યા છે, પરંતુ કામગીરી નહીવત થઈ રહી છે. 6 ઘટનાઓ છે તે આ 4 વર્ષમાં પ્રકાશમાં આવી છે, જેના કારણે નિર્દોષ લોકોએ પોતાના જીવ ગમાવ્યા છે. તેના જ કારણે હાઈકોર્ટે એવું કહેવું પડ્યું છે કે રાજ્ય સરકાર અને રાજ્ય સરકારની મશીનરી ઉપર હવે ગુજરાત હાઈકોર્ટને ભરોસો રહ્યો નથી. આ પ્રકારની સુનાવણી પણ આજે ગુજરાત હાઈકોર્ટમાં હાથ ધરાઈ. એટલું જ નહીં, પરંતુ રાજકોટ સિવાય પણ અમદાવાદ, સુરત, વડોદરામાં જે ગેમ ઝોન ચાલી રહ્યા છે તેને લઈને પણ વિગતવાર સુનાવણી હાથ ધરાઈ, જેમાં સુરતમાં 10 ગેમ ઝોન સીલ કરી દેવામાં આવ્યા હોવાની માહિતી કોર્ટમાં આપવામાં આવી છે. તો અમદાવાદમાં પણ 3 જેટલા ગેમ ઝોન છે તે બંધ કરી દેવાની માહિતી કોર્ટમાં આપવામાં આવી છે. રાજકોટમાં જે ઘટના સામે આવી છે તેને લઈને રાજ્ય સરકારે જે SIT ગઠિત કરી છે તેમાં
એસઆઈટી નો ઇન્ટરિમ રિપોર્ટ રાજ્ય સરકારને 72 કલાકમાં આપવામાં આવશે. તો બીજી તરફ જે વિગતવાર અહેવાલ છે, આ ઉપરાંત જે મ્યુનિસિપલ કમિશનર્સ છે તેમની બેદરકારી છે, તેમને પણ જે સોગંદનામા છે તે 3 તારીખ સુધીમાં કોર્ટમાં જમા કરાવવા માટે કહેવામાં આવ્યું છે. હવે આ સમગ્ર ઘટના મામલે 6 તારીખના રોજ વિગતવાર સુનાવણી હાથ ધરાશે, ત્યાં સુધી તમામે પોતાની જવાબદારી છે તે સ્પષ્ટ કરવાની રહેશે. ઓકે રોનક, આભાર તમામ માહિતી આપવા માટે. તો હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટપણે એક રીતે રાજ્ય સરકારની છાટકણી કાઢી છે કે તમારા પર અને તમારી મશીનરી પર હવે કોર્ટનો વિશ્વાસ ડગમગી રહ્યો છે. સ્પષ્ટપણે હાઈકોર્ટે રાજ્ય સરકારને કહ્યું છે અને જવાબદારી પણ નક્કી કરવામાં આવે તેવું પણ કહેવામાં આવ્યું છે. ટીઆરપી ગેમ ઝોન સંપૂર્ણપણે ગેરકાયદે હતો, તેનું બાંધકામ પણ ગેરકાયદે હતું.